नमस्कार मित्रों, मारू नाम कनुभाई मेहता है। हूँ हाल मांडोर तालुका में थावत क्लस्टर में जिलो जुनक विशिष्ट शिक्षक तरीके फरजियात। आप सब जानो छो के हाल की कोविड-19 परिस्थिति के कारण विद्यार्थियों स्कूले आवी शकता नहीं, जे माटे एमनु शिक्षण તેઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારશ્રીએ એવું નક્કી કર્યું કે તે બાળકોને શિક્ષણ મળી રહે અને શિક્ષણથી વંચિત રહે નહીં, તે માટે સામાન્ય શિક્ષકોને તેના શિક્ષણમાં બાળકોના શિક્ષણ માટે ઓનલાઈન શિક્ષણ બનાવના વિડીયો બનાવી દરેક બાળકો સુધી પરોક્ષ રીતે પહોંચતું થાય તેવા પ્રયત્નો કરવા કહ્યું। એને અનુલક્ષીને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે કામ કરતા વિશિષ્ટ શિક્ષક તેમજ સ્પેશિયલ એજ્યુકેટર પણ આ દિવ્યાંગ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણના વિડીયો બનાવી ત્યાં તેને સુધીના ઘર સુધી પહોંચતા કરે છે, જેના અનુસંધાને હું પણ કઈ બાળકોને દિવ્યાંગ બાળકોને શિક્ષણ મળે, વાલીઓને જાગૃતિ આવે, વાલીઓ પણ જાણે કે દિવ્યાંગતા શું છે, તો તેના માટે એક વિષય લઈને હું આવ્યો છું। મારો વિષય છે બૌદ્ધિક મંદતા। તો બૌદ્ધિક મંદતા એટલે બાળકનો બહુ સરેરાશ બૌદ્ધિક વિકાસ ઓછો હોવાની સાથે સાથે તેના અનુકૂળ વર્તનમાં પણ ખામી જોવા મળે છે, જે 0-18 વર્ષની ઉંમરમાં દેખાઈ આવે છે। તો આપણે જોઈએ કે એમાં 3 પોઈન્ટ આવ્યા। પહેલું આવ્યું સરેરાશ બૌદ્ધિક વિકાસ, ત્યાર પછી બીજો પોઈન્ટ આવશે અનુકૂળ વર્તન, ત્રીજો પોઈન્ટ આવ્યો 0-18 વર્ષ। આમાં આપણે જોઈએ છીએ કે સરેરાશ બૌદ્ધિક વિકાસ, તો બાળકો જે દિવ્યાંગ બાળકો છે, મંદ બુદ્ધિના બાળકો છે, જે દિવ્યાંગ છે, તેનો સરેરાશ બૌદ્ધિક એની ઉંમર પ્રમાણે, જાતિ પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે તેના સામાન્ય બાળકો બીજા સાથે સરખામણી કરવા તો સરેરાશ બૌદ્ધિક વિકાસ એનો ઓછો જોવા મળે, અને અનુકૂળ વર્તનમાં પણ ખામી જોવા મળે। અનુકૂળ વર્તન એટલે સંસ્કૃતિ, જાતિ ઈ પ્રમાણે એનો એ અનુકૂળ સમાજની અંદર સમાજ માન્ય અનુકૂળ વર્તન ન કરતો હોય તો એ અનુકૂળ વર્તન દર્શાવે છે, અને એ 0-18 વર્ષની ઉંમર દરમિયાન જોવા મળે છે। તો આપણે હવે જોઈએ કે બૌદ્ધિક મંદતા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીના પ્રકારો વિશે। તો એમાં 3 પ્રકારો છે, એજ્યુકેશનલ, મનોવૈજ્ઞાનિક અને ત્રીજું છે ચિકિત્સક। તો એજ્યુકેશનલ ની અંદર 3 પ્રકારો આવશે, એજ્યુકેબલ, ટ્રેનેબલ અને કસ્ટોડિયલ। તો એજ્યુકેશનલ ની અંદર એ 1-10 ધોરણ સુધીનો અભ્યાસ કરી શકે, તો અને મનોવૈજ્ઞાનિક ની અંદર એ આઈક્યુની દ્રષ્ટિએ જોવામાં આવે છે, માઇન્ડ, મોડ્યુલેટ, સિવિયર અને પ્રભાવ। તો માઇન્ડની અંદર આઈક્યુ 50-70 સુધીનો હોય છે, પછી મોડ્યુલેટની અંદર 35-49, સિવિયરની અંદર 20-34 અને 20 થી નીચે પ્રભાવ
જેનો આઈક્યુ ઇન્ટેલિજન્ટ પોર્શન જે આઈક્યુ ટેસ્ટ કરવામાં આવે છે તો એનો આઈક્યુ 0 થી 20 સુધીનો હોય છે તે પ્રભાવ તો આપણે જોઈએ તો મનોવૈજ્ઞાનિક રીતે ચિકિત્સક રીતે અને એજ્યુકેશનલ રીતે એ રીતે ચાર પ્રકારો પડે તો એના આપણે હવે લક્ષણો જોઈએ તો લક્ષણો કેવા હોય તો ધીમી પ્રતિક્રિયા ધીમો પ્રતિસાદ આપે કાઈ પણ આપણે પૂછીએ તો ધીમો પ્રતિસાદ આપે છે અને સ્પષ્ટતાનો અભાવ ત્યારબાદ છે ઓછી સમજ શીખવાની પ્રક્રિયા ધીમી કોઈ પણ વસ્તુ શીખવાડવામાં આવશે ત્યારે એની પ્રક્રિયા જે છે ક્રિયા એ ધીમી હશે અને નિર્ણય લેવાની અક્ષમતા જલ્દીથી નિર્ણય લઈ શકતા નથી એકાગ્રતાનો અભાવ એકાગ્ર થઈને કોઈ પણ કાર્ય કરી શકતા નથી અને ગમે ત્યારે ગુસ્સો પણ આવે છે અને સમન્વય સાધી શકતા નથી અને એનો વિકાસ ધીમો હોય છે તો હવે આ બૌદ્ધિક મંદતાના લક્ષણો આપણે તપાસ્યા છે હવે એની ખોટી ધારણાઓ પણ માન્યતાઓ પણ છે તો એના વિશે ઉપર થોડો ખ્યાલ મેળવીએ તો ખોટી માન્યતાઓ એવી છે કે માનસિક મંદતા એ એક રોગ છે આવું ઘણા લોકો માને છે તે સારું થઈ જશે આવું લોકો માને છે એ ખોટું છે બીજું લગ્ન માનસિક મંદતાની સમસ્યાનું સમાધાન છે કે લગ્ન કરવાથી જે મનસુદીનું બાળક છે એ પુખ્તવયની વયનું થશે તો એના લગ્ન કરી આપીશું તો એ સારું થઈ જશે એ ખોટી માન્યતા છે પછી એવું પણ વિચાર છે કે ઉંમર વધવાની સાથે સાથે તે સામાન્ય થઈ જશે એ પણ ખોટી માન્યતા છે ત્યારબાદ માનસિક મંદતા એક ચેપી રૂપ છે એવી અવધારણા રાખે છે અને ત્યારબાદ માનસિક મંદ વ્યક્તિ કશું કરી શકતો નથી એવી પણ માન્યતા ગેરમાન્યતા ધરાવે છે અને આગળ માનસિક મંદતા એ માનસિક બીમારી સમાન છે એની સાથે ઘડે છે જે ખોટી માન્યતા છે તો અહીં આ માનસિક મંદતા વિશેનો આ મારો ટોપિક પૂર્ણ કરીશું નમસ્કાર.